રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની રોટી બેટીની કરેલી ટિપ્પણીના લઈને ક્ષત્રિય સમાજમાં તેનો ખૂબ જ વિરોધ થયો છે અને જેમાં હવે અસરકારક ભૂમિકા ઊભી કરવાનો નિર્ણય લેવાતા મોરબી જિલ્લા કરણી સેનાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજનું સંમેલન મોરબીના મધુપુર ગામે મેલડીમાના મંદિર ખાતે યોજાઈ ગયું, જેમાં પધારેલા સૌ ક્ષત્રિયોને શપથ લેવડાવ્યા હતા કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીને અન્ય સમાજના પાંચ પાંચ મત આપણે ભાજપ વિરુદ્ધ લઈ આવીએ. આ આગેવાનો દ્વારા જાહેર થયું હતું કે સંકલન સમિતિના આદેશ અનુસાર જે સૂચના મળે તે રીતે કાયદેસર લડાઈ આપવામાં આવશે. કરણી સેનાના અધ્યક્ષ જયદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હવે અસ્મિતાનો સવાલ હોય તમારા 26 બેઠક ઉપર ભાજપને હરાવવું એ જ અમારો મકસદ છે, અમારો મત એ જ અમારું શસ્ત્ર છે. વધુમાં તેઓ યુવાનોને અપીલ કરી હતી કે જો અગ્રણીઓને નજરકેદ કરવામાં આવે ત્યારે ભાજપની જ્યાં કાંઈ મીટિંગ હોય ત્યાં સભા હોય ત્યાં કાળા વાવટા લઈને કાયદામાં રહીને વિરોધ યથાવત રાખવામાં આવે. મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે પાઠ 2ના આયોજન માટે બેઠક મળી હતી અને કાયદાને ધ્યાને રાખીને હવે વિરોધ યથાવત રાખવામાં આવશે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. મારું નામ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ. આજે અમે અહીંયા મધુપુર નિવાસ મધુપુર ગામે કરણી સેનાના અધ્યક્ષસ્થાને મીટિંગ મળી છે. અમારે એક જ વસ્તુ કહેવાની છે, અમારા સમાજ પ્રત્યે અભદ્ર ટિપ્પણી કરી પુરુષોત્તમ રૂપાલા સાહેબે, ને પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે બોલ્યા અમે વારંવાર એમને કીધું કે ભાઈ તમે એમને એવો આગ્રહ રાખ્યો કે મેં માફી માંગી લીધી છે અને સમાજે મને માફ કરી દેવો જોઈએ. અને સમાજે એવી વાત કરી, અમે બધા એવું માંગણી કરી કે ભાઈ તમારે આ જે બોલ્યા છો ને એ માફીને લાયક નથી, એટલા માટે અમે તમને એમ કહી છીએ કે તમે તમારી ટિકિટ રદ થાય એમ. અમે પક્ષને વિનંતી કરી કે ભાઈ આમની ટિકિટ રદ કરો, પણ પક્ષે અમારું સાંભળ્યું નહીં. પક્ષને અત્યારે એવું છે કે આ લોકો લોકશાહીમાં તો શું હોય, માથા ગણવાના હોય, એને ખબર છે કે આ લોકો અલ્પસંખ્યક છે એટલે આ ગમે તેવું કરશે તો જીત તો અમારી જ છે, એ જીતીને બતાવશે. પણ વૈમનસ્ય માણસોના મનમાં જે વૈમનસ્ય પેદા કરશે એનો કોઈ હિસાબે સમાધાન મળશે નહીં. એટલે જો સમજી અને બધો જ સમાજ આખા તમામે તમામ સમાજને શાંતિથી, આપણું ગુજરાત રાજ્ય શાંતિપ્રિય રાજ્ય છે, ધંધા ઉદ્યોગમાં આગળ પડતું રાજ્ય છે, તો આ રાજ્યને શું શોભે, આ રાજ્યને શાંતિ શોભે. તો શાંતિ માટેનો પ્રયાસ બીજેપીએ નથી કર્યો એટલે હવે અમારે પુરુષોત્તમ રૂપાલા સાહેબને કોઈ પણ હિસાબે હરાવવા છે. તો એને હરાવવા હોય તો અમારે બીજેપીની અગેન્સ્ટમાં જવું પડે. એટલે આજે અમારી સભા એટલા માટે મળી છે, આગળના પાર્ટ 2માં અમારે શું શું કાર્યક્રમ કરવા, શું રણનીતિ કરવી, આ માટે અમે આજે મળ્યા છીએ અને અમે નક્કી કરશું કે આગળ શું કરવું. અને શાંતિપૂર્વક રીતે જ હજી પણ અમે બધા વિરોધ કરશું. અમે ક્યાંય ઉશ્કેરાટ નહીં કરી, કોઈ ખોટા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન નહીં કરી. આ અમને જે અમારી કોર કમિટી છે એમને જે સૂચના આપી છે એના મુજબ જ અમે હાલશું. જીત થાય તો આ તો લોકશાહી છે, જીતી શકે એમાં અમે ના નો પાડી શકી. પછી પરિણામ આવ્યા પછી શું છે, પતી ગયું, પૂરું થઈ ગયું, પછી અમારે કઈ એના કઈ ઓલું એનું પરિણામ આવ્યું એમ અમે ન કહી શકી કે આ ખોટું છે આમ છે તેમ છે. જીતી ગયા તો જીતી ગયા. એ સમાજના યુવાનોમાં આક્રોશ જોરદાર છે, બહેનોમાં પણ છે. આવું અમારું આંદોલન, આવું ન ભૂતો ન ભવિષ્યથી આવું અમારું આંદોલન આ પહેલા વહેલું છે કે જેની અંદર લેડીઝો બહાર નીકળ્યા અને લેડીઝો બહાર નીકળવાનું કારણ એ હતું કે એમની અસ્મિતા ઉપર ઘા કરેલો હતો રૂપાલા સાહેબે, એટલે એ બધા બહાર નીકળ્યા હતા અને બોલતા હતા. પણ છતાંય હવે આટલું બધું આપણે કરી તેમ છતાંય જો એ જીતી જાય તો એની અંદર અમારાથી બીજું તો કઈ કહી ન શકાય. પણ અમને જો આગળની જેમ અમારા વડીલો છે એ જે સૂચના આપશે એનું અમે પાલન કરશું ને આગળ એ પ્રમાણે હાલશું. અમારી હવે તો બીજી કોઈ માંગણી ન હોય, કારણ કે અત્યાર સુધી તો અમે એક માંગણી કરી હતી કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, જે સરકારે સ્વીકારી નહીં. એક વ્યક્તિ માટે ભાજપ સરકાર એક આખા પક્ષને અલગ કરે છે, એક આખા સમાજને બાકાત કરે છે. અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવેલ નથી. અમારી અત્યારે એક જ લડત છે કે 26 બેઠક ઉપર અમે ભાજપને હરાવીએ અને રાજકોટની અંદર તો ખાસ કે પરસોત્તમ રૂપાલાને હરાવીએ, આ જ અમારો મકસદ છે અત્યારે. આમાં એ રણનીતિમાં તો અમારે એક જ છે કે ભાઈ અમારો મત એ જ અમારું શસ્ત્ર છે.
અમે વધારે પ્રમાણમાં અમારો સમાજનું વોટિંગ થાય તેમજ અમારી સાથે અન્ય સમાજ જોડાય એ રીતે અમે વોટિંગ કરી અને આ લોકોને હરાવીએ અને આ જે તાનાશાહી સરકાર છે એને હટાવવાની અમે પૂરેપૂરી લડત આપીશું. આપણા દેશની અંદર કાયદાકીય રીતે તો આપણે વિરોધ કરી શકીએ છીએ, એની અંદર પણ આ પ્રશાસન એવું કરી રહી છે કે અમને નજરકેદ રાખવામાં આવે, અમારી ધરપકડ કરીને બેસાડી દેવામાં આવે. અમે કંઈ કરીએ પહેલાં તો આ લોકો પોલીસ તંત્રનો એટલો સહારો લે છે આ સરકાર, પરંતુ આ સ્વયંભૂ લડાઈ છે, કોઈ મારી કે કોઈ બીજા અન્ય વ્યક્તિની નથી. એક ક્ષત્રિય સમાજ જાગી ગયેલો છે, જાગૃત સમાજ છે, અને આ સ્વયંભૂ લડાઈની અંદર જ્યારે પણ સભા થશે, પછી મોરબી હોય કે રાજકોટ હોય કે ગુજરાતમાં ક્યાંય પણ ભાજપની સભા થશે ત્યાં વિરોધ થવાનો 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 છે. એ વાત એવી છે કે ભાઈ અત્યાર સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી છીએ, અમે સમાજને અવરી દિશામાં લઈ જવા માંગતા નથી. કાયદાકીય લડત અમે લોકો આપી રહ્યા છીએ સરકાર સામે, અને જે કાયદાકીય દ્રષ્ટિમાં થતું હોય તે અમે આમ કરીશું. પરંતુ કોઈ રીતે જો આ જીતી જશે અને ખોટી રીતે, એટલે કે બધા લોકો જાણો છો, આપ બધા જાણો છો કે ઈવીએમમાં સેટિંગ હોય છે આ લોકોનું, અને આવી રીતે કોઈ ધોખાગીરીથી કરી લેશે તો મારે અત્યારે આપની સમક્ષ કહેવાની જરૂર નથી. પણ હા, હજી એટલું જરૂર કહીશ કે રૂપાલાની સાથે જે કાંઈ થશે તે સર્વપ્રથમ કરવાવાળો હું વ્યક્તિ હશું. હા, રથમાં એવું છે કે અમારો એક રથ નીકળશે, ધર્મરથ, કે જે બધા ગામડાની અંદર જશે મોરબી જિલ્લામાં, અને ગામડે ગામડે જશે. ક્ષત્રિય સમાજ તો આખો સાથે હશે અમારે, બધા સાથે લઈને આયુધ, અન્ય સમાજ પણ અમારી સાથે જોડાય એ રીતે આ ધર્મરથ નીકળશે. અન્ય જ્ઞાતિને પણ અમે જોડીશું અને કાયદાકીય રીતે અમે ભાજપને હરાવીશું. એ અમારો રથ આખા ગુજરાતમાં ફરવાનો છે, એટલે અમે એની સનારા શક્તિમાના મંદિરેથી શરૂઆત કરશી અને ટંકારા અને વાંકાનેરના જે આપણા મોરબીના ઓલામાં જે પરસોત્તમ રૂપાલાના વિસ્તારના જે ગામડાઓ છે એ બધા ગામડાઓની અંદર અમે રથ ફેરવીશું.